એઝ અકાઉન્ટ સીધી ને મેન્ટેન રાખવાનો હોય બરાબર એની પોલિસી સેટ કરવા અને પોલિસી ને આપણે સેફ રાખવાની રાઈટ પછી જે રૂપી 1 છે ને બધા પોઈન્ટ જે ગવર્નમેન્ટે ઇશ્યુ કર્યા છે તો તેને આપણે પબ્લિક સુધી પહોંચાડવાનો હોય તો તે કામ કોણ કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે રાઈટ નાઉ વી વિલ સ્ટાર્ટ વિથ ધ થર્ડ ટોપિક બેન્કર્સ બેંક એન્ડ લેન્ડર્સ ઓફ લાસ્ટ રિસોર્ટ રાઈટ બેન્કર્સ બેંક એટલે આની અંદર વાત કરી છે ઓલ ધી કોમર્શિયલ બેંક ધેટ મીન્સ SBI BOB ICICI બરાબર આ બધી જે બેંક છે તેના માટે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ રાઈટ એ કોણ ડિસાઈડ કરે છે RBI ડિસાઈડ કરે છે કોણ ડિસાઈડ કરે છે RBI ડિસાઈડ કરે છે જે મીન્સ ઇન્ટરેસ્ટ રેટ રાખવાનો છે બરાબર આફ્ટર જે પ્રાઇવેટ બેંક છે ICICI ને બધી પોતાના રૂલ્સ પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ રાખી શકે છે હવે અમુક જે ફિક્સ કરે છે કે ઓછામાં ઓછું આટલું આપવાનું કે મેક્સિમમ આટલું આપી શકે બરાબર એ કોણ કહે છે RBI કહે છે બરાબર સો ને બાકીની બધી બેંકમાં તો આપણે ઇન્ટરેસ્ટ રેટ જે ગવર્નમેન્ટ બેંક છે રાઈટ જેમ કે SBI છે બેંક ઓફ બરોડા છે પંજાબ નેશનલ બેંક છે રાઈટ તો એ બધામાં તો RBI જ ઇન્ટરેસ્ટ રેટ ડિસાઈડ કરે છે આફ્ટર ધેટ આપણે જોયું કેશ રિઝર્વ રેશિયો રાખે છે બરાબર આપણે ટોપિક જોયો હતો ને ક્રેડિટ ક્રિએશન તે વખતે આપણે કેશ રિઝર્વ CRR નો ટોપિક જોયો હતો તો કેટલું કેશ બેંકે પોતાની પાસે રાખવાનું તે કોણ ડિસાઈડ કરે છે RBI ડિસાઈડ કરે છે ને એ બધી બેંક માટે સેમ મોસ્ટલી સિમિલર જ હોય છે કે 5% રાખવાનું 20% રાખવાનું કેટલો કેશ એ પોતાની પાસે રિઝર્વ રાખવાનો છે બરાબર તો તે કોણ ડિસાઈડ કરે છે RBI ડિસાઈડ કરે છે રાઈટ RBI રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે ડિસાઈડ થાય છે The RBI is the bank, banker and regulator of all the senior banks in the country. It manages the cash reserve of the bank, determines the direction and of credit as well as directs the credit policy and rate of interest for all the bank. It also lender, बराबर ये lender of the last resort है लेकिन जब bank पास पैसा पड़ती जाए बराबर कोई भी situation आ भी जाए कि bank जे the debt मार जाए in debt मार जाए बराबर તો તે વખતે લાસ્ટમાં લાસ્ટ કોની પાસે જઈ શકે છે RBI પાસે જઈ શકે છે બરાબર RBI પાસે જઈ અને પોતાના જે પ્રોબ્લેમ છે કસ્ટમર છે જે પૈસા પહોંચાડવાના છે બરાબર એ કોણા થ્રુએ પહોંચી શકે છે RBI ના થ્રુએ પહોંચાડી શકે છે એટલે છેલ્લું આપણે એમ કે છેલ્લો ચરણ કોણ આવે છે RBI નું આવે છે ઉહી મમાદ ઉહી ઓપિતા કે કોણ છે RBI છે બરાબર ના હવે પડી બેંકર્સ બેંક એન્ડ લેન્ડર્સ ઓફ લાસ્ટ રિસોર્ટ ના ક્રેડિટ કંટ્રોલ ક્રેડિટ કંટ્રોલ એ જે ટોપિક છે બરાબર કેવી રીતે ક્રેડિટ કંટ્રોલ કરે છે ધેટ મીન્સ એમાં જે મોનેટરી પોલિસી નો જે ટોપિક છે તે આપણે સેપરેટલી આખો ડિસ્કસ કરવાના છે કે કેવી રીતે RBI જે મની નું સપ્લાય છે ધેટ મીન્સ કે ક્રેડિટ નું જે મની માર્કેટ માં જે રાખવાના છે તે કેવી રીતે કંટ્રોલ કરે છે કેટલા મની ઘરે પર પડવાના કે સિચ્યુએશન માં ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન રાઈટ અત્યારે આ સિચ્યુએશન છે કોરોના વાયરસ ની તે વખતે ઇકોનોમી શું ઇમ્પેક્ટ પડે છે એના આધારે RBI ડિસાઈડ કરે છે કેટલા મની બહાર પડવાના છે બરાબર કેટલા માર્કેટ ના સપ્લાય માં રાખવાના છે ધ RBI કંટ્રોલ ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન એન્ડ મની સપ્લાય ઇન ધ ઇકોનોમી વિથ ધ હેલ્પ ઓફ વેરિયસ મોનેટરી પોલિસી રાઈટ સો એના જે માર્કેટ પડશે ને તે બહુ બધા પોઈન્ટ્સ છે તે આપણે પછી ડિસ્કસ કરવાના છે કસ્ટોડિયન ઓફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ કસ્ટોડિયન ઓફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ હવે આપણને ખબર છે કે જે ફોરેન એક્સચેન્જ છે બરાબર ધેટ મીન્સ કે ઇન્ડિયાની જે રૂપીની વેલ્યુ છે તે ફોરેન એક્સચેન્જમાં ડોલર છે ને એ બધે સામે ડિસાઈડ કરવાનું છે બરાબર મેન્ટેન રાખવાનું છે શું રાખવાનું છે મેન્ટેન રાખવાનું છે તો તે કામ કોનું છે RBI છે બરાબર પહેલા શું હતું ફિક્સ રેટ હતો બરાબર માર્કેટમાં કેવું હતો કે ફિક્સ રેટ કે આટલા ડોલર છે આટલા રૂપિસ છે સામે આટલા ડોલર બરાબર કે 1 રૂપિયા 1 ડોલર ની વેલ્યુ આટલા જ રૂપિસ છે બરાબર ગવર્નમેન્ટ છે તે બધું ડિસાઈડ કરતી હતી માર્કેટ ની અંદર તો કેવો રેટ હતો ફિક્સ રેટ હતો તે વખતે RBI એને શું રાખતી હતી સ્ટેબલ રાખતી હતી જે વેલ્યુ છે એને સ્ટેબલ રાખવાનું કામ કોનું હતું ડોલર ની સામે રૂપિસ ની વેલ્યુ ને સ્ટેબલ રાખવાનું કામ કોનું હતું RBI બટ હવે આપણને ફ્રી રેટ જોવા મળે ફ્રી રેટ મીન્સ માર્કેટ ના આધારે બરાબર જે ભી જે બધા સિટીઝન્સ છે બરાબર જે ભી બધા માર્કેટ કન્ટ્રીના સિટીઝન્સ છે તે કેટલું પરચેસ કરશે કેટલું સેલ
એના પરથી OPC સામે ટોલરન્ટની વેલ્યુ ડિસાઇડ થાય છે બરાબર તો ક્યારે એ વખતે શું કરશે એ જોશે કે ક્યારે એને પોતાના ડુપ્લિસ છે તે માર્કેટમાં વેચવાના છે ક્યારે એને પરચેસ કરવાના છે એ બધી સિચ્યુએશન એને માર્કેટમાં જોવાનું છે એ બી કામ કોનું છે RBI નું છે લેટ અસ સી ધ RBI હેઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ મેન્ટેનિંગ ધ વેલ્યુ ઓફ રૂપી વાઇસ વર્સા ધ અધર કરન્સી અન્ડર ધ ફિક્સ્ડ એક્સચેન્જ રેટ વિથ બરાબર એટલે કે એને સ્ટેબલ રાખવાનું કામ કરે છે અન્ડર ધ ફ્રી એક્સચેન્જ રેટ સિસ્ટમ વેર ધ એક્સચેન્જ રેટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ માર્કેટ RBI maintains the value of Indian currency by buying and selling. So, what is it? Buying and selling. जरे जरूर लगे तेरे buy कर से, जरे जरूर लगे तेरे sell कर से. So, foreign exchange. So, buy and sell कर से, foreign exchange. Right? Buy करवाने से तेरे buy कर से. એને એવું લાગે કે ફોરેન એક્સચેન્જ સેલ કરવાનો છે ત્યારે એ ફોરેન એક્સચેન્જ સેલ કરશે આ વસ્તુ બી આપણે મોનેટરી પોલિસીની અંદરમાં ડિસ્કસ કરવાના છે કે અરે બાય કરશે ને ક્યારે સેલ કરશે રાઈટ ઇન ધ ઓપન માર્કેટ મે વેન રિક્વાયર્ડ ધ RBI ઇઝ ઓલસો કસ્ટોડિયન ઓફ ઇન્ડિયાસ રિઝર્વ ઓફ ફોરેન કરન્સી ઇટ ઓલસો ધેર એડમિનિસ્ટ્રેટ્સ ફોરેન એક્સચેન્જ રિઝર્વ બાય ચેકિંગ ધ ઇનફ્લો ઓર આઉટફ્લો ઓફ ફોરેન એક્સચેન્જ બરાબર કેટલું ફોરેન એક્સચેન્જ છે કેટલું આઉટફ્લો છે કન્ટ્રી પાસે કેટલું ફોરેન એક્સચેન્જ રિઝર્વ રહ્યું છે એ બધું કામ કોના અંડરમાં થશે RBI ના અંડરમાં થશે બરાબર સો આ બધું ડિસ્કસ કરવાનું કામ ઇન સો તમારે આમાં એટલું જે લખવાનું છે કે RBI જે છે તે ફિક્સ એક્સચેન્જ રેટની અંદરમાં જે ઇન્ડિયાના રૂપી છે તેની વેલ્યુ સ્ટેબલ રાખશે અને જે ફ્રી એક્સચેન્જ રેટ છે અત્યારે માર્કેટમાં બરાબર ત્યારે જ્યારે બી જરૂર પડે ત્યારે બાઇંગ અને સેલિંગ કરી ફોરેન એક્સચેન્જને એની વેલ્યુ મેન્ટેન રાખશે અત્યારે બાઈક સેલ કરશે તો તમને કીધું તેમ આપણે પછીથી ડિસ્કસ કરીશું સો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયા આ છે મોનેટરી ફંક્શન કરન્સી ઇશ્યુ બેંકર ટુ ધી ગવર્નમેન્ટ બેંકર્સ બેંક એન્ડ લેન્ડર ઓફ ફાસ્ટ રિસોર્સ ક્રેડિટ કંટ્રોલ એન્ડ કસ્ટોડિયન ઓફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ કસ્ટોડિયન આપણે કસ્ટડી વર્ડ સાંભળી ને એના માટે આવ્યો છે કસ્ટોડિયન રાઈટ નાઉ નોન મોનેટરી ફંક્શન ઓફ RBI બરાબર આ મોનેટરી ફંક્શન હતા હવે કયા કયા નોન મોનેટરી ફંક્શન છે જે RBI ને જરૂરી છે કરવા તો નંબર 1 રેગ્યુલેટરી એન્ડ સુપરવાઇઝરી ફંક્શન બરાબર કે જે બી કોમર્શિયલ બેંક સુધી કોમર્શિયલ બેંક કોમર્શિયલ બેંક છે બરાબર એનું શું કામ છે રેગ્યુલેટ કરવાના છે એનું છે રેગ્યુલેશન એટલે અંડરમાં રાખવાના છે વોચ કરવાના છે બરાબર વોચ કરવાનું છે સુપરવાઇઝ કરવાનું છે કામ કોનું છે RBI RBI સુપરવાઇઝ ધ ફંક્શનિંગ ઓફ ધ એન્ટાયર ફાઇનાન્શિયલ એન્ડ મની માર્કેટ એન્ટાયર ફાઇનાન્શિયલ માર્કેટ છે બરાબર એની અંદર નું શેર માર્કેટ પણ આવી ગયું શેર માર્કેટ ની અંદર ઇન્ક્લુડ થઈ ગયું which include branch expansion and method of working of scheduled banks બરાબર કે ક્યારે ક્યારે આપણે કઈ કઈ બ્રાન્ચ બધી બ્રાન્ચ આપણે જોઈએ કે માર્કેટમાં આવે છે કે SBI ની આપણે જોઈએ કે એક બ્રાન્ચ અહીંયા છે એક બ્રાન્ચ સદર માર્કેટ પાસે એટલે એક બ્રાન્ચ બીજીમાં કોલેજ રોડ પર છે એક બ્રાન્ચ સદર માર્કેટ પાસે છે તો આ બધું વિશે કોણ કરે છે RBI કરે છે કે એમને કે બધી બેંક ઓની બ્રાન્ચિસ ઓપન નથી થઈ ગઈ રાઈટ પ્રાઇવેટ બેંક અમુક એમનેમાં આવે છે તે વાત અલગ છે પણ જે પબ્લિક બેંક છે બરાબર તે બી એમાં બી પ્રાઇવેટ બેંક બી અમુક જે બેંક છે એ બી કે એમને ઓપન નથી થઈ જતી એને પરમિશન લેવી પડે છે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે રાઈટ અને જેવું જરૂર લાગે તેવી જગ્યા પર બેંક ઓપન થાય છે વર્કિંગ ઓફ નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઝ એન્ડ કોઓપરેટિવ બેંક્સ બરાબર ધેટ મીન્સ કે બધી જેવી બેંક છે તેનું સુપરવાઇઝર અને રેગ્યુલેટરી કોણ કરે છે RBI કરે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સેટ કરવાના એ બધું કામ RBI કરે છે એ બેંક બરાબર કામ કરે છે કે નહીં કસ્ટમર પર કસ્ટમરને લોસ નથી જતો ને રાઈટ એ બધું જોશે નાઉ પ્રમોશનલ ફંક્શન પ્રમોશન એટલે કે પ્રમોશન કરે છે બેંકિંગ એક્ટિવિટી ને બેંકિંગ એક્ટિવિટી ને શું કરે છે પ્રમોટ કરે છે રાઈટ પ્રમોટ કોણ કરે છે RBI કરે છે હવે તમે એમ કહેશો કે RBI કેવી રીતે બેંકિંગ એક્ટિવિટીને પ્રમોટ કરે છે તો અલગ અલગ ડિફરન્ટ ટાઈપની જે સ્કીમ છે બરાબર તે બહાર પાડશે હવે આપણે જોયું કે પ્રધાનમંત્રી જનધન યોજના જે બહાર પાડેલી હતી બરાબર
તો તેનાથી શું થશે કે જે કે જરૂરી વસ્તુ છે બરાબર કે જે એવા પીપલ છે કે જે બેંકમાં ઓપન નહીં કરાવી શકતા અકાઉન્ટ તે લોકોને શું કીધું કે ઝીરો રૂપીસે તમે તમારું બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવી શકો. હવે બેંકમાં જ અકાઉન્ટ ઓપન કરાવવાની શું જરૂર? તો જે બી માર્કેટમાં મની સપ્લાય થાય છે બરાબર તે એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન થાય અને એનું બધું જે એની બધાની જે નોટ્સ છે તે માર્કેટમાં પ્રોપર નોટ્સ માર્કેટમાં રહે કે આટલું સપ્લાય થયું છે બરાબર પોતાનો પ્રોપર રેકોર્ડ રહે બરાબર. એના માટે જરૂરી છે કે બધા જ બધી જે એક્ટિવિટી છે તે બેંક થ્રુ રહે બરાબર. હવે અત્યારે માર્કેટમાં હજુ અમુક સોરી અત્યારે કન્ટ્રીમાં ઘણા એવા છે ઘણા એવા પીપલ છે કે જેનું બેંકમાં અકાઉન્ટ નથી. આપણે જોઈએ કે જે રૂરલ એરિયાની બધામાં જે પીપલ રહેતા હોય બરાબર સ્મોલ વિલેજીસમાં એમાં રહેતા હોય તો એમાં બેંકની ફેસિલિટી નહીં હોય અથવા તો જે પુઅર પીપલ હોય બરાબર બીપીએલ કાર્ડ વાળા હોય તે લોકો પણ બીપીએલ કાર્ડ જેવું બેંકમાં અકાઉન્ટ નહીં હોય તો એ લોકો જે મની સપ્લાય કરે છે તો તેનું રેકોર્ડ જે છે તે માર્કેટમાં રહેતું નથી. એ જે પૈસા કેવી રીતે કન્ટ્રીમાં ફરે છે તો તેનું રેકોર્ડ માર્કેટમાં તેનું જે રેકોર્ડ છે તે રહેતું નથી. એના લીધે ખબર નથી પડતી કે કેટલા એકચ્યુઅલીમાં મની માર્કેટમાં સપ્લાય થાય. સો એના માટે જરૂરી છે કે બધાનું જ અકાઉન્ટ બેંકમાં હોય. એના માટે આરબીઆઈ જે અલગ અલગ સ્કીમના થ્રુ બેંકિંગ એક્ટિવિટીને પ્રમોટ કરે છે. લેટ અસ સી ઇવન ટુડે ધેર આર મેની પીપલ ઇન ઇન્ડિયા હુ ડુ નોટ હોલ્ડ અ બેંક અકાઉન્ટ ધે ડિપેન્ડ ઓન અનઓર્ગેનાઇઝ મની માર્કેટ બરાબર. આપણે સહકારની વાત કરીએ ને એ લોકો પાસે પૈસા નહીં. ફોર ધેર ક્રેડિટ નીડ્સ મેક બિઝનેસ રિલેટેડ પેમેન્ટ ઇન કેશ રેધર ધેન બાય ચેક ઓનલી ટુ વિચ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ નો ધ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ટ્રાન્ઝેક્શન્સ ટેકિંગ પ્લેસ ઇન ધ કન્ટ્રી એન્ડ ઇટ બીકમ ડિફિકલ્ટ ટુ અસર્ટેન ધ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ મની ઓર અરાઈવ એટ ધી એક્ચ્યુઅલ ફિગર ઓફ નેશનલ ઇન્કમ. એટલે કે નેશનલ ઇન્કમ આપણે જોયું હતું ને 11th સ્ટાન્ડર્ડમાં તેની બી એક્ચ્યુઅલ ફિગર ફાઇન્ડ કરવાનું શું થઈ જશે ડિફિકલ્ટ પડી જશે. કેમ કે લોકો કેશમાં ટ્રાન્ઝેક્ટ કરે છે અને બધા કેશ બેંક પાસે આવે છે એટલે એવું જરૂરી Hence, RBI tries to create banking awareness among the people, encourages branch expansion in rural area and promotes setting up of cooperative banks in the interest of the people. Cooperative banks promote karse ke je our small scale industry mate jaruri che after that agriculture mate jaruri che evi banking eva bank ne shu karse promote karse. It make effort to get more and more people under the organized money market. E shu karse આપણે જે કન્ટ્રી છે બરાબર તેમાં અલગ અલગ સેક્ટર છે. સેક્ટર કયા કયા? એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ સર્વિસ બરાબર. આ અલગ અલગ સેક્ટર આપણી કન્ટ્રીની અંદર પડે છે. હવે જ્યારે ગવર્મેન્ટ કોઈ સ્કીમ પર પાડે ઇકોનોમિક રિફોર્મ્સ આવે બરાબર એ વખતે અલગ અલગ ટાઈપના ચેન્જીસ આવે તે વખતે ત્રણે ત્રણ સેક્ટરને બેનિફિટ થવો જોઈએ બરાબર. એવું નહીં થવું જોઈએ કોઈ બી સ્કીમ ખાલી સર્વિસ સેક્ટરના બેનિફિટમાં જ હોય. આપણને ખબર છે કે સર્વિસ સેક્ટર ઓલરેડી વધારે પૈસા અર્ન કરે છે બરાબર. એવું નહીં હોવું જોઈએ કે કોઈ બી બેનિફિટ સર્વિસ સેક્ટરના અંડરમાં જ હોય. ધેર ઇઝ અ ડિફિકલ્ટી ટુ મેન્ટેન ધ એગ્રીકલ્ચર સેક્ટર એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી બરાબર. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચર સેક્ટરને મેન્ટેન કરવાનું જે કામ છે ટાસ્ક છે તેવું છે ડિફિકલ્ટી છે. એટલે શું કરશે આરબીઆઈ? અત્યારે આપણે જોયું કે કોરોનાને લીધે બહુ બધી ઇન્ડસ્ટ્રી છે એગ્રીકલ્ચર કે જે ફાર્મિંગને અમુક વસ્તુ છે એને બહુ બધો લોસ થયો. તો ગવર્મેન્ટે શું કર્યું? 20 લાખ કરોડનું શું કર્યું? પેકેજ ભર પડ્યું બરાબર. 20 લાખ કરોડનું શું કર્યું? પેકેજ ભર પડ્યું. એ પેકેજ ભર પડ્યું એટલે કે બધાને મફતમાં પૈસા નથી આપ્યા ગવર્મેન્ટે. શું કર્યું કે એમાંથી અલગ અલગ સેક્ટર છે અલગ અલગ એગ્રીકલ્ચર સેક્ટર છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી સેક્ટર છે બરાબર એ લોકોને ઓછા પર્સન્ટેજે શું આપ્યું? લોન આપ્યું બરાબર. લાઈક 2% છે 6% છે હવે ઓછા પર્સન્ટેજે શું આપી? લોન પ્રોવાઈડ કરી. શેના માટે? આત્મનિર્ભર ભારત માટે.
ભરત બને એના માટે એને શું કર્યું 25 લાખ કરોડનો પેકેજ બહાર પાડ્યો અને ઓછા ઓછા ઇન્ટરેસ્ટે બધાને લોન પ્રોવાઇડ કરી કે જેથી એ લોકો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી આવી સિચ્યુએશનમાં જાતે ઉપર થઈ શકે અને પોતાનું જે લાઇફસ્ટાઇલ છે તે સેટલ કરી શકે રાઈટ સો કોઈ બી પેકેજ બહાર પાડે તેનાથી શું થવું જોઈએ બધી સેક્ટરને બધા જ ક્લાસના પીપલ દેટ મીન્સ પુઅર ક્લાસ મિડલ ક્લાસ બધાને શું થવું જોઈએ બેનિફિટ થવો જોઈએ India is a country with a huge degree of economic diversity and rural urban divide and hence whenever major economic reforms and changes comes about it is necessary that people and economic unit of all segment receive benefits of such changes for such inclusion RBI continuously make effort in banking space it provides special credit facilities અમુક જે એગ્રીકલ્ચર સેક્ટર છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને શું કરશે સ્પેશિયલ ક્રેડિટ ફેસિલિટી પ્રોવાઇડ કરશે ઇટ ઓલ્સો મેક એફર્ટ ટુ ઇન્ક્રીઝ ઇન્ફોર્મેશન ફ્લો એન્ડ એન્હાન્સ અવેરનેસ રિગાર્ડિંગ બેન્કિંગ અમોંગ ધેમ બધાના માટે બેન્કિંગની શું કરશે અવેરનેસ એ ઊભી કરશે ઇન પ્રેઝન્ટ ટાઈમ આરબીઆઈ મેક ધ પ્રાઇમ મિનિસ્ટર જનધન યોજના બરાબર જનધન યોજના અકાઉન્ટ ઓપન કરાવ્યું કે જે 0 રૂપીઝે આપણે બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવી શકીએ RBI also works towards protecting the interest and right of the customer. Customer ના right માં એ work કરે છે કે લોકોને loss થવો જોઈએ નહીં. It publishes all type of banking related information and statistics as well as experts article in order to promote research related to banking and monetary improvement in the country. બરાબર જે અમુક details છે તે બધી શું કરે છે details ને બહાર પાડે છે કે જેનાથી કોઈ ભી research કરવું હોય તો research થઈ શકે On the RBI website, people can get free access to such information. RBI ની વેબસાઇટ પર અમુક જે ઇન્ફોર્મેશન છે બરાબર તો બેન્કિંગ રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે કેટલું ઇન્ટરેસ્ટ રેટ છે કઈ બેંકનું કેટલી કેપિટલ છે બરાબર તે અમુક ઇન્ફોર્મેશન આપણને RBI ની વેબસાઇટ પરથી ઇઝીલી મળી રહે છે સો ધીસ ઇઝ ધીસ આર ધ નોન મોનેટરી ફંક્શન ઓફ ધ RBI રેગ્યુલેટરી એન્ડ સુપરવાઇઝરી ફંક્શન પ્રમોશન